Sri Ganeshaya Namaha. Om Sri Saraswati Namaha. Om Sri Satgurubhyo Namaha. Om Bhagavata Bhagavan Ki Jai. Namasri Paramahamsa Sadita Charanakamalachinamakarandaya Bhaktajanamanasanivasaya Shri Ramachandraya Vagisayasya Vadane Lakshmi Yasya Chavakshasi Yasya Tirudaye Sambita Tandursimham Bhaje Sachidananda Rupaya Vishrodvatyadi Etave Tapatraya Vinashaya Sri Krishnaya Vayam Namaha Narayanam Namaskrutyam Naram Chaiva Naruttamam Devim Sarasvatim Vyasam Tato Jayamudire Sri Krishnaya Vasudevaya Harae Paramatmane Pranatakleshanasaya Govindaya Namo Namah Yam Pravajantam Anupetya Apeta Krutyam Vaipayano viharaka tarajuhava Putreti tanmayataya taravu pinendu Tam sarvabhu tarudayam munimanatosmi Chanmadyasya yatonvayaditarita Chatishva Bhikna Swarar Tini Brahma Rudaya Adipavai Mushyantiya Suraya Tejo Vani Rudam Yatavi Nimayo Yatra Trisar Purusha Dhamna Nirastapuhakam Tatyam param Dimahi Namo Bhagavate Dubhyam Vasudevaya Dimahi Padyumnaya Niruddhaya Namasankarshanaya આપણે પ્રથમ સ્કંદના 18 અધ્યાયમાં જોઈ રહ્યા છીએ કે જ્યારે સંક્ષિપ્તમાં સુદજીએ કહ્યું કે જે ભગવાનથી રક્ષિત છે બરાબર છે એ પહેલો શ્લોક છે ત્યાં કહે છે કે જે ભગવાનથી રક્ષિત છે અને એના કારણે જેને બ્રહ્માસ્ત્રની પણ તે અસર થઈ નહીં માના ગર્ભમાં જે દર્શન કર્યા છે અને એટલું જ નહીં ભગવાનમાં જેનું ચિત્ત અર્પિત છે એવા પરીક્ષિતને તક્ષત નામના કરવાથી કરવાનું છે ત્યારે પણ કોઈ પ્રકારનો સમોહ વિભ્રમ એને કોઈ વિક્ષેપ ન થયો એનું મને એટલું શાંત રહ્યું અને ભગવાનમાં પરીક્ષિત રાજાએ સુખદેવજી પાસે જ્ઞાન પ્રાપ્ત કરીને સહજતાથી પોતે ગંગામાં પોતાના કલેવરને મૂક્યા આવા પરીક્ષિતના સંદર્ભમાં જ્યારે વિસ્તારથી વાત કરવાની વાત કરી ત્યારે પછી આપણે જોયું કે સુતજી પોતાને ધન્ય માને છે કે મને આવી વાર્તા કહેવાનું સૌભાગ્ય ભગવાનની વાત કરવાનું મળે છે અને તમારા જેવા કોઈ સામાન્ય નથી તમે જેટલા બેઠા છો એ મહાપુરુષો છો
મને ભલે તમે ભગવાનના પરમ ભક્ત કહેતા હોય, પણ તમે પણ એટલા જ માન છો અને એમની પાસે મને કહેતા આપો આનંદ થાય છે, એમ કરીને મને પરીક્ષિત રાજાના જીવનની કથા વિસ્તારથી કરવાની વાત કરી. અને આપણે જોયું એ પ્રમાણે દૈવ યોગે નિયત એક મહાન બળ છે, અને નિયતિનું બળ સામે કોઈનું જાણતું નથી. એમ કહેતું ચાલે કે જે નિયતિએ નિર્ધાર કરેલું છે એ થયા વગર રહેતું નથી, અને એ રીતે એ ડૂબ્યા કરવા નીકળે છે. ત્યારે ચાર પડીલો એક સાથે એકઠા થઈ ગયા. એક તો ભૂખ લાગી છે, તરસ છે, થાકી ગયા છે, અને છેવટે જ્યારે પ્રેમને ઋષિના આશ્રમમાં ગયા, ઋષિ તો બ્રહ્મ સમાધિમાં નિષ્ઠ છે, બ્રહ્મ સાથે એકાકાર થયા છે, પણ એમને એમ લાગ્યું મારું અપમાન થયું. એટલે ચાર પરિબળો ભેગા થયા, ભૂખ, તરસ, થાક અને અપમાન. એટલે ચાર પરિબળ. અને પછી નિયતિ તો ખરું છે, નિયતિ બધાને બધું ભૂલાવી દે છે, અને તે રાજા શાંત છે, જે બધા ધર્મનું પાલન કરનાર છે, ઋષિઓને આદર આપનાર છે, એ પોતે એવું લાગે મારો અપમાન થયો, અને અપમાન એટલે ક્રોધિત થયા. અને ક્રોધ એ માણસને વિવેક શૂન્ય બનાવે છે. એ આપણે જોઈ શકીએ કે રાજાએ અશોભનીય કાર્ય કર્યું દેવયોગે. અને પાછું જોવા જેવું છે કે રાજાને ક્રોધિત તો થયા છે, પણ દેવયોગે ત્યાં મરણનો શાપ પણ પડ્યો છે. ક્યાંથી લેવા ગયા? નજીકમાં છે, અને લઈને એમને ઉઠાવીને એના ગાળામાં પહેરાવી દીધો, ખભામાં ઉપર લાવી દીધો. અને પાછું જુઓ, એ જ રીતે જ્યારે ઋષિ પુત્રને પણ ખબર પડી, બાળક છે, તેજસ્વી છે, પણ છતાં ક્રોધિત પણ જલ્દી થઈ જાય છે, અને એ પણ ક્રોધ ન આવે માં કેવા શબ્દો વાપરે છે, કેવું આપણે રક્ષક છે, ક્ષત્રિય જે વિષ્ણુ ભગવાનનો અવતાર છે, આપણે જોઈશું જે પ્રજાનું પાલન કરે છે, એને બધું દ્વારપાના. એટલે તમે જુઓ કે ખરેખર આવું આવા બધા અંધકાર વિચાર કરતી હતી કે આવા શબ્દો સાંભળનારને પણ ઘણી વખત મને લાગતું સાંભળવા અયોગ્ય લાગતા હતા, ગમતા ન હોય, કારણ કે ન જ ગમે. પણ વિચાર એ આવે છે કે માણસ ક્રોધમાં કેવા શબ્દ બોલે છે, અને આપણે આખી આશ્રમ વ્યવસ્થાને વિકસિત કરી નાખી, એણે કેવા શબ્દો વાપર્યા કે દ્વારપાલ અને કાગડાની જેમ. એટલે આવા શબ્દો પણ એ કેવા ક્રોધમાં બોલ્યા છે, એટલે ક્રોધ માણસને કેવા અક્ષોભનીય કાર્ય કરાવે છે એ આપણે ગઈકાલે જોતા હતા. અને હવે આપણે જોયું એ પ્રમાણે 35મો શ્લોક ફરી એક વાર વાંચીએ. 35મો સુધી આપણે કરેલું હતું બરાબર. 35મો શ્લોક, કૃષ્ણે ગતે ભગવતી શાસ્તિ ઉત્પત્તગામિનાં તદ્ભિન્ન સેતુ ન અર્હ્ય સાસ્મિ પશ્યતે મે બલમ. અને કહે છે ભગવાન જે શાસ્તિ જે શાસન કરનાર કોના માટે, ઉત્પત્તગામિના જે કુરમાર્ગે જાણનાર એવા લોકોનું ભગવાન શાસન કરતા હતા કૃષ્ણ. પણ એ ગતે એ જ્યારે સ્વધામ પધારી ગયા છે ત્યારે તદ ભિન્ન સેતુને એટલે તદ અનંતર ત્યાં પછી ભિન્ન સેતુ એટલે મર્યાદાની પાલન ન કરનાર, મર્યાદા ભેદ કરતો એટલે મર્યાદાનું પાલન ન કરનાર, અને હું શાસ્મી દંડ આપીશ, તમે જુઓ મારું બળ કેવું છે. અને આમ કહીને એમણે 36મા શ્લોકમાં આગળ કહે છે, ઇતિ ઉપમાનો સમક્ષો બૈસાનો ઋષિ બાલકાન કૌશિક્યાય અપસ્પૃશ્ય ભાગવદ્રમ વિવર્ષત ચ ભવં. વિવર્ષત ચ એટલે કે ઇતિ ઉક્તા આ રીતે કહીને, એટલે કે ભગવાનના જવા પછી જે દૂધ આપણે કહેવાય ને, જે ધર્મની મર્યાદાને તોડનાર એવાને આજે હું દંડ આપું છું. આવું કહીને એમણે શું રોષ તામ્રાક્ષ બીજી બીજો શબ્દ છે ને, ઇતિ ઉક્તા આ રીતે કહીને, એટલે કે જો મારા બળને મેં શાપ આપું છું, અને એટલે રોષ તામ્રાક્ષ એટલે રોષથી તામ્ર એટલે આંખ લાલ, પક્ષી આંખ જેની
ક્રોધથી રોષથી ક્રોધથી લાલ નેત્ર થઈ ગયા છે એવા વયસાન વયસ્ય વયસાન મુષિ બાલકાન એ લાલ ક્રોધથી લાલ આંખવાળ થઈ ગયેલા બાળક મુનિપુત્ર એટલે શૃંગીએ વિસર્ગનો લોપ થઈ ગયો અને તમે જો કૌશિક્યા અપહ બંને વચ્ચે સંધિ થાય ને પણ સંધિ પણ થઈ છે એટલે કૌશિક્યાપહ એટલે કૌશિકી નદીનું પાણી કૌશિકી નદી દશ્યા અપહ કૌશિક્યા અપહ એટલે કૌશિકી નદીનું જ ઉપસ્પૃશ્ય આચમન આચમન કરીને વાગ વજ્ર બીજ સરસજ અને હોય ત્યારે ત્યારે એને વાણીરૂપી બાણ વાણીરૂપી વજ્ર એટલે બાણ તો વજ્ર વાગ વજ્ર વાગ વજ્ર ને વાણીરૂપી વજ્ર એટલે કે શાપને એમણે છોડી દીધો એટલે વિસર્જ વિસર્જ એને આપ્યો ફેંક્યું આમ તો સરસજ વિસર્જન વજ્રને ફેંક્યું વાણીરૂપી વજ્રને એમણે ફેંક્યું છે શું કીધું બરાબર કે છે 37મા શ્લોકમાં इति लंगित मर्यादा दक्ष सप्तमी अन्नी दंक्षति स्म कुलाकारं चोदितो मे तद्गृहम् એટલે ઇતિ આરીતે આરીતે એટલે સર્વ નિક્ષેપેણ સર્વને ન ફેંકવાથી પુનઃ પિતન ઉપર એટલે તે તદ્રુહમ છે એટલે શબ્દ છે તદ્રુહમ આમ તો ત્યાં પણ આ પ્રયોગ છે તાત તાત ધ્રુવમ પિતાનો દ્રોહ કરનાર આ રીતે જ્યારે એને સર્પનું નાખ્યું છે ત્યારે કહે છે ઉલ્લંઘિત મર્યાદા જેને આ પ્રમાણે ઇતિલા પ્રમાણે જ્યારે એને મર્યાદા ઉલ્લંઘન કર્યું છે એટલા માટે કોને ગુલામ વારક હવે જો પરીક્ષિત માટે પરીક્ષિત રીતે માટે કયો શબ્દ વાપરે છે ઉલ્લંઘારમ કુળ માટે અંગારા સમાન છે અંગારો નાનકડો અંગારો હોય પણ પણ કુળને બાળી નાખે એટલે કુળ નાશકમાં સાપને યોગ્ય બધા અર્થ નીકળે અંદરથી દક્ષંતી સપ્તમે અન્ની દક્ષકમાં સાતમી દિવસે દક્ષ તેમને દક્ષતી 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 એટલે કે પક્ષયંતી ધનિષ્યંતી સાતમી દિવસે દક્ષ તેમને મારશે એમને દંશ આપશે પછી શું ચોદિત એ ચોદિત એટલે જ ઉદિત બસ સંધિ થઈ જાય જ ઉદિત ઉદિત મારા કહેવાથી મેં ઉદિત મારા કહેવાથી મારા પિતાનો તત્ મેં તદ્રુહ એટલે મારા પિતાનો જે દ્રોહી છે એને જે ગુલામગાર છે એવાને જેણે ગુલામગાર પણ છે જેણે મર્યાદાનો લોપ કર્યો છે એવા કોનો મર્યાદા તોડી પિતાની એટલે મર્યાદા તોડનાર તેમજ મારા પિતાનો દ્રોહ કરનાર કુલાંગર રાજાને સાતમા દિવસે દક્ષત ના મારા કહેવાતી એને દંશ આપશે દક્ષતી નાશ કરશે એનો અવિસૂત્ર વાગર કે છે તતો અપિત્યાશમં બાલો ગલે સર્વ ગલેવરમ पितरं वीक्ष दुर्खार्तो मुक्तकण्ठो रुरोदः ततः त्याग पछि એટલે સાપ આપ્યા પછી ततः સાપમ દત્વા અભ્યેત આશ્રમ પિતરમ એટલે પિતાના આશ્રમ અભ્યેત આવ્યો આગત્ય આપ્યા આવ્યો અને બાલહ ગલે સર્પ કલેવરમ પિતરમ વીક્ષ અને જોયું કે પિતાના ગળામાં મૃત સર્પ છે ગલે સર્પ કલેવરમ બાલ પિતરમ વીક્ષ એટલે પિતાના શરીર ઉપર ગળામાં જે સર્પ છે જોઈને કેવું થયું વીક્ષ દુઃખાર્થ એકદમ દુઃખી થઈ ગયો દુઃખાર્થ દુઃખ થઈ ગયો અને શું થયું મુક્ત કંઠો રુરોદ એટલે મુક્ત કંઠે ઊંચા આવાજે મુક્ત ઉચ્ચે સ્વરે મોટા અવાજે રડવા લાગ્યો
આશ્રમ આવીને પિતાની સાથે સ્થિતિ જોઈને એકદમ દુઃખ થઈ ગયું છે અને દુઃખના કારણે એ મુક્ત કંઠી રોવા લાગ્યું. હવે જો આ ભગવાનની માયા કહી તો માયા કે રાજાએ જ્યારે એને પ્રાર્થના કરી પર પાણી આપ્યું, રાજાએ જગાડ્યા નથી જાગ્યા, પણ એક પુત્રના અવાજથી સમાધિ તૂટી છે. સર્પ નાખ્યો ત્યારે પણ રાજા પર પાણી માંગ્યું રહી છું, પછી જે સર નાખ્યું છે કંઈક તો ગળા પર પડ્યો, એવું કંઈક તો અર્થ થઈ હશે ને. રાજા ઉઠાડ્યા ત્યારે પછી સમાધિ થોડી તૂટી હોવી જોઈએ, પણ કશું જ નહોતું. અને એક રા પોતાના પુત્રના અવાજથી સમાધિ તૂટી ગઈ. મહાન સમાધિ પણ એટલે અંદર 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 કહેવાય ને, પુત્ર માટેનો જે પ્રેમ આસક્તિ એ માણસને જગાડે છે. જે માં પણ એ કામમાં વ્યસ્ત હોય પણ પેલો ભોળિયામાં સૂત્રો બાળક જરાક રડે ખબર ક્યાંથી એને સાંભળે. આમ તમે જો ગમે તેવા અવાજ કરીએ તો માં નહીં સાંભળે, પણ એક પુત્રનો કે બાળકનો અવાજ રોતો હોય સાંભળે, માં બધું કામ છોડીને ભાગે. અહીંયા પણ હવે પછી આપણે શ્લોકમાં જોઈએ છીએ એમ એ ક્યાંથી ગયા સમાધિ માટે લખે છે 39માં શ્લોકમાં, સા વા અંગિરસો બ્રહ્મન્ બ્રહ્મન જે વચ્ચે શબ્દ છે, સવા અંગિરસો બ્રહ્મન, બ્રહ્મન છે એ સંબોધન છે. હે બ્રહ્મન એટલે હે શૌનક, સવા સવા એ સ સવા હોય અંગિરસ હોય, અંગિરસ એટલે અંગિરસ ગોત્રમાં ઉત્પન્ન થયેલ સમીક. શ્રુત્વા સુત વિલાપનમ, સુતને સાંભળીને સુત પુત્રના વિલાપને રોદનમ, પુત્રના રડવાના અવાજને સાંભળીને ઉન્મિલ્ય ઉઘાડી, સને સને કહી નેત્ર ધીમે ધી એકદમ કે સમાધિમાંથી આંખ નહીં ખુલે, ધીમે ધીમે મેં આંખ ખોલી. અને ખોલીને પેલા શું જોયું, દૃષ્ટવા સ્વાંસે મૃતો રગમ, પોતાના શરીર પર મૃત સર્પને જોઈને જોયું અને શું કર્યું, એક તો આંસુમાંથી તૂટી છે પુત્રના રોદવાથી રોદનથી, અને ધીમેથી આંખ ખોલી અને જોયું કે પોતાના શરીર ઉપર તો મૃત સર્પ પડેલો છે. એટલે કહે છે 40માં શ્લોકમાં, પુત્રને પૂછ્યું, વત્સ હે બાળક હે બેટા, કસ્મા ધી રોદિશી, તું કેમ રડે છે આટલું બધું, કેમ રડવા લાગ્યો છે, કેન વા તે પ્રતિકૃતમ, તારો કોઈ અપકાર કર્યો છે, તને કોઈ તારો અપરાધ થયો છે, તને કોઈ ભર્યું છે કે તેવું થયું છે, કેન વા તે પ્રતિકૃતમ, તને કોઈએ તારો કોઈ અપરાધ કર્યો છે અથવા તને કંઈ થયું છે માટે રડે છે. આવું જયારે પૂછવામાં આવ્યું ત્યારે એટલે ઉક્ત આ રીતે જ્યારે કહેવામાં આવ્યું ઉક્ત કહેવામાં આવ્યું ત્યારે સ નવેદયત, તેણે બધી વાત કથામાં સરે કેવી રીતે તમને સાંભળવામાં આવ્યું કે તમારા ગાળામાં કોઈ સાપ નાખ્યો છે, મૃત એ રાજા છે અને રાજાને મેં સાપ આપી દીધો છે કે 7 દિવસમાં એને તક્ષત ના કરશે, બધું સાપ આપ્યો પણ કઈ દીધું એને કામ. એને કહે છે જ્યારે રાજાને સાપ આપ્યો છે એવું સાંભળ્યું ત્યારે ઋષિ હવે શું કહે છે 41માં શ્લોકમાં, નિશીમ્ય સપ્ત મતકર્હમ નરેન્દ્રમ સ બ્રાહ્મણો નાત્મજ અભ્યનંદત અહો બતામ હો મહદગ્નતે કૃતમ અલ્પી અસી દ્રોહ પુરુષ નિશિમ્ય એટલે સાંભળ્યું શું,
દરિદ્રને નરવમાં સમ્રાટ એટલે કે સમ્રાટ પરીક્ષિતને સાત દિવસ પછી સાપ છે એ સાંભળ્યો. સપ્તમ અર્હદ અયોગ્ય છે આમ તો અર્હદ અર્હ એટલે અયોગ્ય અને અર્હદ એટલે સમ્રાટ નરેન્દ્રને પરીક્ષિતને આપેલો સાપ કયો છે અયોગ્ય છે અને એના કારણે અહો એટલે એમ કહે ને આમ અહો છે અરિદેવ એટલે અનુબંધન નથી આપતા અનુબંધન તે અરિદેવ એટલે દુઃખના અપવાદથી અહો અહો પેલો જે છે ત્રીજી રીતેનો શબ્દ સબ્રાહ્મણ તે બ્રાહ્મણ એટલે સમી ઋષિ ન આત્મજનમ ન આત્મજમ અભિનંદત આત્મજ એટલે પોતાના આત્માથી જન્મેલો પુત્ર આત્મજ પુત્રને પછી ન આવે છે ન પછી ન અભિનંદયત એટલે કે એનું અભિવાદન ન કર્યું એની પ્રશંસા ન કરી એને આપેલા સાપનું અનુમોદન ન કર્યું સમીપ ઋષિએ એને અનુમોદન ન આપ્યું અને કહ્યું અહો અરિરે બધો એટલે કષ્ટમ દુઃખ દુઃખ બધા અરે રે દુઃખ ચાલી ગઈ છે અહહ મત પછી અગ્ન છે એટલે હે અગ્ન ત્રીજી રીતિમાં શબ્દ છે અગ્ન એટલે હે અજ્ઞાની પુત્ર અરે રે અજ્ઞાની બાળક ત્યાં આ શું કર્યું મહત પ્રથમ તે મોટું પાપ કર્યું છે મહત પછી જો મહત આગળ મહત અગ્ન છે એમાંથી મહત લેવાનું છે એટલે બધામ અહો એમાંથી અહો લેવા છે પાપ એટલે તે મોટું પાપ કર્યું છે તે કૃતમ તે મોટું પાપ કર્યું છે કેમ અલ્પિયસે દ્રોહમ અતિ તુચ્છ દ્રોહમ અપકાર કોઈ કે કર્યો છે ખરો રાજાએ અપકાર કર્યો છે પણ કયો છે અતિ તુચ્છમ એક અતિ અલ્પિયસે એટલું નહાનું છે સાધારણ અપરાધ માટે ગુરુ દમો ઉદ્ધૃતમ ગુરુ એટલે મહાન દમઃ ગુરુ દમ દમ એટલે દંડ વૃદ્ધ એટલે ધારણ કર્યું એટલે કર્યો તે એક સાધારણ અપરાધ માટે બહુ મોટી દંડ કર્યો છે મોટી શિક્ષા કરી છે એટલે પિતાને ગમ્યુંને એટલે એને અનુમોદન આપ્યું પણ તેનું કહ્યું કે બેટા આ તે યોગ્ય કર્યું નથી રાજાને તે નાનકડા અપરાધ માટે આટલું મોટું શાપ આપી દીધું કેમ કારણ કે રાજા કોણ છે રાજા કોઈ સામાન્ય વ્યક્તિ નથી અને તે રાજાને આવો શાપ આપ્યો મૃત્યુનો એટલે કે છે મોટો દંડ કહેવાય અને એટલા માટે આગળ કે છે નવઈ નૃપદી નરદેવ પરાખ્યમ સમ્માતુ મર્હ્યસ્ય વિપપ્પ બુદ્ધે યત્તેજસા દુર્વિશેષેણ ગુપ્તા વિંદંતિ ભદ્રાણ્યકુતોભયઃ પ્રજાઃ નવઈ નૃભિઃ નરદેવમ પરાખ્યમ સમ્માતુ અર્હસિ પછી છે ને સમ્માતુ બીજી રીતે જો સમ્માતુ પછી અનિકસે અને આપણે વાત કરી કે ય કારા છે શેર પછી ય છે એનો સંધિ તૂટી છૂટી પડશે ને ઈ અને અનિકસે ને અર્હસિ અર્હસિ યોગ્ય અપરિપક્વ બુદ્ધે હે એટલે ત્યાં સંબોધન છે અપરિપક્વ બુદ્ધે એટલે કે જેની બુદ્ધિ પરિપક્વ થઈ નથી એટલે કાચી બુદ્ધિના કાચી બુદ્ધિનો છે આ છોકરો એટલે કાચી બુદ્ધિના પુત્રને કહે છે અપરિપક્વ બુદ્ધે હે એ કાચી બુદ્ધિના બાળક તે નવઈ નો બિહી નરદેવ પરાખ્યમ સમ્માતુ અરહસી એટલે કહે છે કે હે પુત્ર નો બિહી મનુષ્યમાં આ મનુષ્યમાં કોણ છે નરદેવ આ તો મનુષ્યમાં દેવ સમાન છે કેમ પરમ જેને શ્રેષ્ઠ કહેવાય પરમ એટલે પરમ વિષ્ણુ એવી આખ્યા હતા પર એટલે વિષ્ણુ એવી આખ્યા નામથી જે પ્રસિદ્ધ છે તે મનુષ્યમાં દેવરૂપ રાજા મનુષ્યની સાથે સમાતો એટલે સરખાવું અર્હસી ન એને ઓળખે સરખામણી ના કરાય ન આગળ છે એ એવું કરશે એટલે કહે છે એ અપરિપક્વ બુદ્ધિનો બાળક નૃપિહીન મનુષ્યમાં નર દેવમ આ તો કેવું છે મનુષ્યમાં દેવ સમાન છે કેમ પરાખ્યમ જે પર એટલે કે વિષ્ણુ શ્રેષ્ઠ વિષ્ણુ સાથે જેની નામના થાય છે આખ્યા થાય છે જે પ્રસિદ્ધિ છે એવા દેવરૂપ રાજાને સરખામણી સામાન્ય મનુષ્ય સાથે ન થાય સમાતું એટલે સરખામણી
પર હસી ન કર યોગ્ય કર્યું યોગ્ય નથી એની તને સરખામણી કરવી કેમ કારણ કે રાજા કેવા છે વિષ્ણુ સ્વરૂપ તો છે જ પણ કેવા છે યત તેજસા જેના તેજથી જેના પ્રભાવથી દુર્વિષણેન મુક્તાઃ પેલા તો કહે છે દુર્વિષણ એટલે યત દુર્વિષણ એટલે તે જે ચોર વગેરે દુષ્ટ લોકો છે દુર્વિષણ દુષ્ટ લોકો ચોર વગેરે દુષ્ટ લોકોથી રક્ષાયેલા છે રાજાનો તેજનો પ્રભાવ એવો છે કે બધાની રક્ષા પણ કોની કરે છે લોકોની પ્રજાની પ્રજાની ચોર વગેરે દુષ્ટ લોકોથી રક્ષા કરનાર છે અને એટલા માટે વિંદંતિ ભદ્રાણી ઉતો ભયામાં પ્રજામાં એના કારણે પડ્યાણ ભદ્રાણી કલ્યાણ અને કુતો ભયામાં એ વખત પ્રજાને ભય જ ક્યાં છે પ્રજા નિર્ભય થઈને બધા કલ્યાણ થાય છે વિંદંતિને પ્રાપ્ત કરે છે રાજાના અસહ્ય તેજથી રક્ષાયેલી પ્રજા કોનાથી રક્ષાયેલી છે દુર્વિષ દુર્વિષેણ દુષ્ટ લોકોથી રક્ષાયેલી પ્રજાને લીધે રાજાને રાજાના લીધે લોકોને ભય જ નથી નિર્ભય થઈને પોતાના કલ્યાણને પ્રાપ્ત કરે છે એવા રાજાને તે હે કાચીબુદ્ધિના બાળક તે સામાન્ય માણસ સાથે સરખાવ્યા રાજાને એક સામાન્ય માણસ સાથે સરખાવીને તે આટલો મોટો દંડ આપ્યો શિક્ષા કરી હવે આગળ કહે છે લક્ષ્યમાણે નરદેવ નામની રતાંગ બાણાવયમંપલોપઃ તદાહિ ચોર પ્રચુરો વિનક્ષ્યાતિ અરક્ષ્યમાણો અવિવરૂત વક્ષણાત બીજી રીતિમાં જો રતાંગ બાણ જે રતાંગ બાણ વ છે એમાં સંધિ થશે ઔ અને અની કરશે અયમ 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 પછી અંગ અંગ એટલે પ્રિય એટલે હે પુત્ર સંબોધન છે હે પુત્ર અલક્ષ્યમાણે એટલે અદૃશ્યમાણે એટલે કે જ્યારે રહેશે નહીં ત્યારે અલક્ષ્યમાણે એટલે અદૃશ્યમાણે એટલે જ્યારે રહેશે નહીં એટલે કે મરણ ત્યારેનું રાજાનું મરણ થશે નરદેવ નામની રાજાઓ નરદેવ એટલે દેવોમાં મનુષ્યમાં છે દેવ સમાન છે એવા રાજા જ્યારે રહેશે નહીં અલક્ષ્યમાણે રહેશે નહીં મરણ પાસે પણ રાજા કેવો છે રથાંગ પાણવ અયમ નરદેવ નામની રથાંગ પણ જેના હાથમાં રથાંગ પણ ચક્ર ધારણ કર્યા એટલે વિષ્ણુ રથાંગ પાણવ એ જેના હાથમાં ચક્ર છે કોણ ભગવાન વિષ્ણુ એટલે વિષ્ણુ રૂપ રાજા જે મનુષ્યમાં દેવ સમાન છે એ અયમ રાજા અલક્ષ્યમાણે જ્યારે રહેશે નહીં ત્યારે લોક પૃથ્વી પરથી જતા છે ત્યારે લોક એટલે પાછું અહીંયા મનુષ્ય માટે પણ વપરાય છે તદાહી ચોર પ્રચુર વિનક્ષતિ રક્ષમાણો અને લોકો નો રક્ષણ કરનાર કોઈ રહેશે નહીં રાજા જ રક્ષણ કરનાર તેના તે ચોર વગેરે ડરતા હતા અને દુષ્ટ કર્મ નતા કરતા ન કરતા હતા તે રાજા જતા રહેતા વિનક્ષતિ તદાહી ચોર પ્રચુરમાં એટલે ચોરના ચોરથી ભરેલો એટલે સમાજમાં એવા લોકો છે જ કહેવાનો અર્થ એ છે કે સમાજમાં એવા દુષ્ટ લોકો છે પણ એ પોતે દુષ્ટ કાર્ય એટલે નતા કરી શકતા કે રાજાનું ભય હતું રાજાનું તેજ જ એવું હતું કે ખોટું કોઈ કામ કરી શકતા નહોતા હવે અરક્ષમાણે લોકો જ્યારે એનું લોકોનું રક્ષણ નહીં થાય ત્યારે વિરુદ્ધવત વિરુદ્ધવત એને આપણે ઘેટાને ટોળાની જેમ ઘેટાના ટોળાની જેમ ક્ષણાત વિનક્ષતી લોકોનો નાશ થશે કારણ કે ચોરોથી રક્ષણ થશે નહીં અને લોકોનો ક્ષણમાં નાશ થશે કારણ કે ચોરો એને મારી પણ નાખે એને લૂંટી પણ નાખે કેટલું બધું થશે એટલે એ આ બધું બહુ ખોટું કામ કર્યું અને એના કારણે બંને આપણે ખોટું કામ ન કરીએ પણ આપણા લીધે આપણા કોઈ એવા કાર્ય લીધે બેની વ્યક્તિ ખોટું કાર્ય કરે તો એનું પાપ આપણે લાગે એ બતાવે છે બેટા બીજું તો કંઈ નહીં કે રાજાને આવો શ્રાપ આપ્યો છે એના લીધે લોકો તો ઘેટા નટવાના નીચે એમનો નાશ થશે અને રક્ષણ કરનાર કોઈ રહેશે નહીં પણ એ બધાના લીધે આપણને પાપ લાગશે અને રાજા નહીં રહે ત્યારે શું થશે
જેમ અર્જુન કહે છે ને કે હું આ લડાઈ લડીશ તો પછી કેવા કેવા અનર્થ થશે, હું કુલનો નાશ કરનાર બનીશ, પછી સંકરનો કરતા બનીશ, સંકર પ્રજાનો કરતા બનીશ વગેરે વગેરે જેમ અર્જુન કહે છે એમ અહીંયા પણ કહે છે કે રાજા નહીં રહે તો આવું આવું થશે અને એનો પાપ આપણને કોઈ કારણ વગર લાગશે. આપણે પાપ કર્યું હોય તો બરાબર છે પણ કારણ વગર લાગશે. એટલે કે છે આપણે જોઈએ 44મા શ્લોકમાં કહે છે પશુઓને
વસ્તુઓને પણ જૂટી જશે અને એકબીજા અંદર અંદર એ બીજાને મારામારી કરશે. નંદી સંબંધી બીજાને કઠોર વાણી કે બધા પાપના કારણ છે અને બધા આપણે લાગશે. એટલે આપણે કઈ કારણ વગર પાપના ભાગી દેશ બેટા અતિ શું કર્યું રાજાને? એક તો શાપને યોગ્ય નથી એનો દ્રોહ છે ખરો, પણ એટલો મોટો નહોતો કે તેને આવો મોટો શાપ આપીને એટલું બધું નુકસાન કર્યું. પ્રજાને નુકસાન થશે પણ એની સાથે આપણને પણ પાપ લાગશે. એટલું જ નહીં, 45મા શ્લોકમાં કહે છે એના કણાટની એટલી ઘટના ઘટશે
અને ઘટના છે, અધર્મની ઘટના છે, અધર્મ થશે, વર્ણાશ્રમનું પાલન નહીં થાય, અર્થ અને કામથી લોકો અભિનય શ્રમણમાં અર્થ અને કામ સવાર થઈ જશે અને કુતરા મનુષ્ય પુત્રને માત્ર જેમ વર્ણ સંપત હશે એ બધાના પાપના ભાગીદાર કંઈ કારણ વગર આપણે થશે. જો બેટા આ રાજા તો કેવો છે પરીક્ષિત, તો એને ગુણનો વાત કરે છે. નવ પ્રકારના લીધે આ રાજા સન્માન્ય છે. નવ ગુણોની વાત કરે છે અહીંયા 46માં શ્લોકમાં. રાજા ખરેખર માનન યોગ્ય છે, સન્માન્ય પાત્ર છે, એને ત્યાં શું કરે બેટા. એટલે માટે એવમ રાજ માત્રસ્ય સાપ અનારમ ઉપા. હવે રાજા સાપને માટે યોગ્ય નથી તો બરોબર છે, પણ ત્રણ ગૌણ શ્લોક કહેવાય એમાં રાજા ખરેખર સન્માન્ય પાત્ર છે એ બતાવે છે. 46માં શ્લોકમાં ધર્મપાલ ના ધર્મપાલો નરપતિ સતુ સમ્રાટ વચ્છવા સાક્ષાત મહાભાગવતો રાજસી હર્ય મેધ રામ્યાટ સુતૃંડ ક્ષમયતો દીનો નૈવ અસ્માન શાપમ અર્હતિ નૈવ અસ્માન શાપમ અર્હતિ. એ આપણા શાપને માટે યોગ્ય નથી, અર્હતિ ન એવમ આ રીતે એ આપણા શાપને યોગ્ય નથી. કેમ તેના નવ બતાવશે. જો પેલું ધર્મપાલ, ધર્મપાલ એટલે જે ધર્મનું રક્ષણ કરવા છે, ધર્મના માર્ગને આદર પાત્ર છે, કારણ કે પોતે ધર્મનું રક્ષણ કરશે. અને યદા રાજા યથા રાજા તથા પ્રજા, જ્યારે રાજા ધર્મનું પાલન કરતી હોય તો પ્રજા કરવાની છે. જે રાજા બીજાને ધર્મ બીજાને આદર આપે તો પ્રજા આપવાની જ છે, એ તો બહુ સ્પષ્ટ છે. એટલે માટે ધર્મપાલમાં પહેલાં તો રાજા નરપતિ એટલા પહેલું છે ધર્મપાલ શબ્દ આપણે લઈએ તો ધર્મપાલ એટલે ધર્મનું રક્ષણ કરનાર છે. એટલે ધર્મ માન્ય ધર્મ માન્ય દ્રષ્ટિ જોઈએ તો પણ રાજા આદરને પાત્ર છે. ધર્મની દ્રષ્ટિ જોઈએ તો પણ માર્ગની દ્રષ્ટિ જોઈએ તો રાજા આદરને પાત્ર છે. પછી બીજું શું છે, નરપતિ હિ રાજામાં પતિ શ્રેષ્ઠ છે. નરપતિ એટલે કે પતિ એટલે રક્ષા, રાજા નર મનુષ્યના પતિ રક્ષણ કરનાર છે. એટલે કેવી રીતે રક્ષણ કરે છે, નીતિના માર્ગે. રક્ષણ કેવી રીતે થાય, નીતિના માર્ગે, પોતે નીતિ માર્ગે જનાર છે, નીતિનું અનુસરણ કરવાને લીધે એને નરપતિ કહ્યું. પહેલાં ધર્મપાલ કહ્યું ધર્મ રક્ષણ કરનાર છે, પછી બીજું કહ્યું કે નીતિપાલક છે, બરાબર. એટલું જ નહીં સતુ સમ્રાટ, એક એક શબ્દ સુંદર છે. સમ્રાટ એટલે શું કહેવાય, આમ તો સમ્રાટ એટલે આખા પૃથ્વીનો એ સમ્રાટ છે, બધી સંપત્તિ એની છે, રાઈટ. સમ્રાટ છે એટલે આખા પૃથ્વીનો એ રાજા છે, એટલે બધી સંપત્તિ એની છે, સામ્રાજ્ય લક્ષ્મીવાળો છે. અને જેની પાસે સામ્રાજ્ય હોય, લક્ષ્મી હોય, એના લીધે શું થાય, બધા જન્મ બધા વ્યક્તિની ઈચ્છાને પૂર્ણ કરનાર છે. એ આપણે આગળ પણ જોયું. જ્યારે રાજા દિગ્વિજય માટે નીકળે, પરીક્ષિત રાજા દિગ્વિજય માટે નીકળે છે, સમ્રાટ બને છે, ત્યારે જે સંપત્તિ આવે છે પોતાની પાસે નથી રાખતા, જેમ જેમ લોકો આવતા જાય અને જે લોકોને જે જોતું હોય ઉદાર હાથે આપે છે, એવું આપણે આગળ જોયું. એટલે આ તો નરપતિ છે. નરપતિ સમ્રાટ કહીને કહ્યું કે જેની પાસે સામ્રાજ્ય લક્ષ્મી છે અને લક્ષ્મીનો સદુપયોગ કરનાર છે, લોકોની ઈચ્છાની પૂર્તિ કરનાર છે, એટલા માટે પૂર્ણ કરનાર હોવાથી એ જે કામી પુરુષ હોય એના માટે પણ એ દ્રષ્ટિ પણ પૂજનીય છે, એ લોકો માટે પણ પૂજનીય છે કે રાજા અમારી ઈચ્છાની પૂર્તિ કરનાર છે, એટલે એ લોકોની દ્રષ્ટિ પણ એ પૂજનીય છે. ધર્મપાલ છે, પછી નરપતિ છે, સદુ સમ્રાટ એ તો મહાન સમ્રાટ છે, બધાની ઈચ્છા બધાની પાસે જે હોય એટલી બધી સંપત્તિ છે, એટલે સંપત્તિની પૂર્તિ તો કરી શકે, બીજાને આપી શકે, એટલે બીજાની લક્ષ્મી બીજાને પણ આપે છે. અને એના કારણે શું થયું છે, વૃહસ્રવાહ, અને એના કારણે વૃહસ્રવાહ એટલે મહાન કીર્તિમાન છે. બૃહદ એટલે મહાન અને શ્રવ એટલે કીર્તિ, એટલે મહાન કીર્તિ છે. અને એના મહાન ખ્યાતિમાં લીધે પ્રસિદ્ધિની દ્રષ્ટિએ પણ એ મહાન છે. એટલે આ
બધા જ ગુણોને લીધે એ સન્માન્ય છે. જે પ્રસિદ્ધ મેં હોય તેને સન્માન થાય ને. ગૃહસ્થમાં જે મહાન ખ્યાતિ હોવાથી પ્રસિદ્ધની દ્રષ્ટિએ પણ એ સન્માનની યોગ્ય છે. એટલું જ નહીં, સાક્ષાત મહાન ભગવત. એટલું જ નહીં, સાક્ષાત મહાન ભગવત એટલે કે સામાન્ય રીતે મહાન ભગવત સદૈવ ભગવાનનો મહાન ભક્ત છે બરાબર, પણ અહીંયા સામાન્ય રીતે મનુષ્યને ગુરુજનો ભગવાનની ભક્તિ કરતા શીખવાડે. એટલે મનુષ્ય ભગવાનને ભજે, પણ અહીંયા ઉલટું છે. કેમ? મહાન ભાગવત એ ભગવાન મહાન ભક્ત તો છે જ, પણ જન્મતાની સાથે જ ગર્ભમાં ભગવાન એને રક્ષણ કર્યું છે. એટલે ભગવાન એનું ધ્યાન રાખનાર છે. મનુષ્ય ભગવાનની પૂજા કરે તો બરોબર છે, પણ આ તો એટલા માટે ભગવાને જન્મતાની સાથે જ જન્મ્યો નથી ત્યારે જ ગર્ભમાં રક્ષણ કર્યું છે. એટલા માટે સાક્ષાત મહાન ભાગવત એ તો મહાન ભાગવત છે. એ દ્રષ્ટિ પણ સન્માનીય છે, સ્વીકારીએ છે. કારણ કે તમે જો ભક્તિ માર્ગની દ્રષ્ટિએ પણ જોઈએ તો એ પરમ મહાભાગવત છે. આપણે બૃહસ્વાહા લક્ષ્મણીને કીર્તિને એટલે પ્રસિદ્ધિની દ્રષ્ટિએ મહાન છે, માટે સન્માન યોગ્ય છે. પછી એ સમ્રાટ છે માટે. અને હવે ધર્મની દ્રષ્ટિએ પણ જોઈએ તો ભક્તિ માર્ગની દ્રષ્ટિએ જોઈએ તો પણ મહાન ભાગવત છે. અને ભક્તિની દ્રષ્ટિએ જોઈએ પણ તો પણ સન્માનીય છે, પૂજનીય છે. એટલું જ નહીં કે રાધર્ષિ જો હવે કેટલા બધી રાધર્ષિ છે, જો ધર્મપાલ, પછી બીજું નરપતિ, સમ્રાટ, રોજવાહા, સાક્ષાત મહાભાગવત, હવે પછી રાજર્ષિ. રાજર્ષિ એટલે રાજામાં ઋષિ, ઋષિ એટલે જાનંતી. ઋષિ માટે સામે મંત્ર દ્રષ્ટા કહેવાય. એટલે રાજા તો છે પણ સાથે સાથે મંત્રનો દ્રષ્ટા પણ છે. એટલે વેદનો રક્ષક છે રાજર્ષિ, એટલે જે વેદનું પણ રક્ષણ કરે છે. એટલે વેદ માર્ગની દ્રષ્ટિએ પણ એ પૂજનીય છે. ધર્મની દ્રષ્ટિએ, ભક્તિની દ્રષ્ટિ, ભક્તિ માર્ગની દ્રષ્ટિએ પૂજનીય છે. અને રાજર્ષિ છે એટલે વેદનો રક્ષક છે, માટે પણ વેદની દ્રષ્ટિએ પણ એ પૂજનીય છે. પછી હવે કહે છે અય રાજર્ષિ અય મેઘ યાટ, અય મેઘ આટ એટલે અશ્વમેઘ યાજ જે અશ્વમેઘ યજ્ઞ કરનાર છે. આમ તો જો અશ્વમેઘ યજ્ઞ બી સામાન્ય યજ્ઞ નથી, એટલે એ અશ્વમેઘ યાજ છે. એટલે કે એ વૈદિક માર્ગની દ્રષ્ટિએ પણ સન્માન્ય છે, વૈદિક માર્ગની દ્રષ્ટિએ પણ. કારણ કે અશ્વમેઘ યાજ છે, અશ્વમેઘ યાજ બધા રાજા નથી કર્યા, એટલા બધા રાજા થઈ ગયા કોણ કોણ? ભગવાન રામચંદ્રજીએ કર્યા, પછી આવી રીતે યુધિષ્ઠિરે કર્યા, અને અત્યારે આને પણ કેટલા બધા અશ્વમેઘ યાજ કરેલા છે. માટે વૈદિક માર્ગની દ્રષ્ટિએ એ પણ પૂજનીય છે. અચ્છા હવે તો કે છે હવે શેના માટે પૂજનીય છે? તો કે શુદ્ધ તુટ ક્ષમયુતો. હા, આ તો બહુ મોટી દ્રષ્ટિ છે. જો શુદ્ધ, શુદ્ધા, તૃષા અને શ્રમની દ્રષ્ટિએ એ પરિશ્રમ લીધે અત્યંત દુઃખી છે. અને કોઈ વ્યક્તિ દુઃખી હોય તેનું અપમાન ન કરવાનું, તિરસ્કાર ન કરવાનો. આ તો કેટલી દ્રષ્ટિ દુઃખી છે? એ તો ભૂખ લાગી છે અને તરસ લાગી હતી અને શ્રમિત હતો, એ તો ખબર પડી. આપણે ઋષિ છે, સમિત ઋષિ છે, કે સામાન્ય નથી, એને પોતાની યોગ દ્રષ્ટિથી જોયું છે. કારણ કે આ તો પેલા બાળકને તો ખબર જ નથી, પણ તરત જ સમી ઋષિએ બધું જોઈ લીધું કે આ રાજ કોને શ્રાપ આપ્યો? તો કે પરીક્ષિતને આપે છે, રાજાને આપે છે. એમને તો એ નથી ખબર બાળકને, કોઈક રાજા આવ્યો તો એ નામ ભૂલ્યું, પણ પરીક્ષિતને આપે છે એ પણ જોયું હશે. અને યોગ દ્રષ્ટિથી એમણે એ પણ જોયું કે રાજા જ્યારે આવ્યો ત્યારે એ શ્રમિત હતો, તરસ્યો હતો અને ભૂખ્યો હતો. એવો દુઃખી વ્યક્તિ છે તો એવી વ્યક્તિ પણ સન્માન્ય કહેવાય. એને તિરસ્કાર યોગ્ય નથી. સન્માન્ય એટલા માટે કે એને તિરસ્કારની યોગ્ય નથી. લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો પણ બરાબર, કેટલી બધી દ્રષ્ટિ આપી, વૈદિક દ્રષ્ટિ, પછી ધર્મની દ્રષ્ટિએ, ભક્તિની દ્રષ્ટિએ. અહીંયા વૈદિક દ્રષ્ટિએ એટલે લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો પણ સન્માન્ય છે, એનો તિરસ્કાર ન કરાય. છેલ્લું બી નમ, હજી એક શબ્દ છે, શુદ્ધ ત્રુટિ ક્ષમયુતો. બી ન નૈવ અસ્માત છાપ અર્હતિ,
દિન એટલે જે દિન છે કેમ, રાજા દિન બનીને એને માગણી કરી હતી, મને પાણી આપો, મને પાણી બહુ ત્રસ લાગી છે કારણ કે ગળું સુકાય છે, એટલે દિન બની ગયો છે એટલે ગળું સુકાય છે માટે એને પાણી માગ્યું, એટલે દિન બને માગ્યું, એટલે એ નથી જોયું એ પણ લૌકિક દ્રષ્ટિ કહેવાય, એને પણ તિરસ્કારની વાત નથી. એટલે નવ ગુણ બતાવ્યા કે એક તો પરીક્ષિત રાજા ધર્મનું પાલન કરે છે માટે સન્માનીય છે, પછી શું કે નરપતિ એટલે જે નીતિના માર્ગે છે, નરપતિ એટલે નીતિના માર્ગ છે એ દ્રષ્ટિ પણ સન્માનીય છે, ધર્મની દ્રષ્ટિ ધર્મ રક્ષણ કરે છે માટે સન્માનીય, પછી નરપતિ છે નીતિના માર્ગે છે, સમ્રાટ છે એટલે ખૂબ લક્ષ્મી છે એ બધાની ઈચ્છાઓની પૂર્તિ કરે છે, એટલે એવા લોકો માટે પણ સન્માનીય છે ને, જેને લક્ષ્મી જોઈતી હોય અને એને લક્ષ્મી મળતી હોય તેના માટે પણ સન્માનીય બની જાય છે. પછી મહાન ખ્યાતિ ધરાવનાર છે એટલે પ્રસિદ્ધિની દ્રષ્ટિ સન્માનીય છે. પછી સાક્ષાત માન ભાગવત એટલે ભક્તિ માનની દ્રષ્ટિ સન્માનીય છે. રાજર્ષિ છે એટલે વેદમાનની દ્રષ્ટિ વેદ રક્ષણ કરનાર છે માટે સન્માનીય. અશ્વમેધ યાદ કરે છે માટે એ વૈદિક માર્ગની દ્રષ્ટિ સન્માનીય છે. યોગની માર્ગની દ્રષ્ટિ સન્માનીય છે, વૈદિક માર્ગની દ્રષ્ટિમાં સન્માનીય છે. પછી ક્ષુધા આઠમું ક્ષુધા કૃષ્ણાને લીધે એ લૌકિક દ્રષ્ટિએ પણ સન્માનીય છે. દુઃખી વ્યક્તિનું સન્માન કરવું જોઈએ, એનું અપમાન ન કરાય, એને શ્રાપ ન આપવાનો હોય. અને પાછું દિન બની આવ્યો છે નવમું, એટલે દિન બની આવ્યો છે, નવ દ્રષ્ટિએ રાજા સન્માનીય છે અને તે ખરેખર નૈવ અજમા જાપ અમરતી, ખરેખર આપણા સાપને એ યોગ્ય નથી. યસ્ય મહાપાપસ્ય અત્યંત પ્રાયશ્ચિત અદૃષ્ટવા પાપમે અભિનયન ભગવાન પ્રાર્થયતે. એટલે કે આ મહા, કારણ કે આ મોટું પાપ કર્યું છોકરાએ, એટલા બધા પાપ તો કરે, એક તો સન્માની વ્યક્તિનું સન્માને મને શાપ આપ્યો અને એના જેવાથી એટલા ટાગર બધા બતાવ્યા, એવા મહાપાપનું કોઈ કારણ વગર ભાગીદાર થશે લોકો, કોઈ કારણ વગર ભાગીદાર થશે, એટલે માટે આ મહાપાપનું કોઈ પ્રાયશ્ચિત ન જણાતા પાપનું ભગવાન પાસે નિવેદન કરી અને પ્રાર્થના કરે છે, એ બધું કાર્ય આપણે જોઈ શકીએ. પછી સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદ્ભવ્યાદિહેતવે તાપ ત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યમ પ્રવજંતમનુપેત્ય અપેતકૃત્યમ વૈપાયનો વિહરતાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયાતરવો ઇનેન્દુઃ તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતોસ્મિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.